બોરિંગ પડ્યું અત્યારે આ રીતે, હવે એને થોડુંક લાઇન ને મોટી મોટી વસ્તુ ને અમુક વસ્તુ બધી આપણે સરખી ગોઠવી છે. નીચે ધોકા રાખીને, લાકડા રાખીને એને ગોઠવી દઈ એટલે કાટ ઓછી ખાય. ને આ ખેડૂની માંડવી છે, માંડવી હારામ હારી છે. બાકી બીજો માલ ભરી ગયો, આપણે એન્ડમાં વાડી કઈ રીતે વાડી છે. અને આ મારા ચીનુ ભાઈ બેઠા છે, જો કાચીના વાહ. આ મહિલો બેસી ગયો ખાટલે, ને આ નાગજીભાઈની પાડી ગાંગરે છે. શું છે તને, હે શું રાડો રાડ થઈ હો? ચીનાભાઈ ફોફા ખાઈ છે, જો રણકે ઘોડાની. ને માલ બગડી ગયો બધો, ખેડૂ બિચારા શું કરે આમાં. તો આપણે શરૂઆતમાં છે ને આમાં નાગજીભાઈએ ડુંગળી વાવી હતી, આ વરસાદના લીધે આ પાક બધો નિષ્ફળ ગયો ખેડૂનો. કેટલા વીઘાની મરચી હુકાઈને પૂરું થઈ ગયું છે. તો આ બધી મરચી હુકાઈ ગઈ, તુવેર હુકાઈ ગઈ, ખેડૂનો વાવેલો બધો પાક નિષ્ફળ ગયો છે. ભાઈ હવે આ બીજી વખત વાવવાની તૈયારી કરે, એક પાક નિષ્ફળ થઈ ગયો ને હવે બીજો રોપ લેવા છે મરચીનો. ને હવે વાવવાની તૈયારી કરે, અને અમારે જો અશ્વિનભાઈ ખેડૂ છે એ અત્યારે લેવા છે. ને આપણે એની તુવેરની ને એની મરચીની હાલત જોવો તમે, આમાં ખેડૂ કરે તો શું કરે બિચારા. આમાં તો પાક સારો જાય તો વાંધો ન આવે, નકર જો આ કુદરતી આફત આ બધી મરચી લાગટ પતાવી દીધી છે. આમાં ક્યાંય એક સોળવો હાજર રહ્યો નથી, બધું સૂકવીને પૂરું કરી નાખ્યું છે. આ મરચી છે, મરચીમાં જો આ રીંગણી હતી, રીંગણીમાં 50% માલ ઉતરી ગયો છે. 50% ઉપરનો રોપ બધો છોડ અત્યારે આવડો આવડો ઉજેરીને પૂરું થઈ ગયું છે, બરી ગયો. ને આપણે જોવો આગળ, આ તુવેર વાવેલી હતી, આ 10 વીઘાની તુવેર વાવેલી છે. ને આ તુવેરની અંદર હાલત જોઈ લ્યો, આમાં શું કરે ખેડૂ. આમાં લગભગ જો આ હાલત થઈ ગઈ છે, બધું હુકાઈ ગયું છે. એક છોડવો હારો ને 5 બરી ગયા, એક છોડવો હારો ને 5 છોડવા બરી ગયા, એ રીતની બધી હાલત થઈ ગઈ છે. ખેડૂ શું કરે બિચારા, આમાં ગમે એવડી મહેનત કરે તો બધું પાક ફેલ થઈ ગયો છે. આ અમારા નાગજીભાઈ સરપંચની વાડી, સરપંચની બધી તુવેર પણ સરપંચની મરચી હુકાઈ ગઈ છે. આપણે આ વાડીમાં કામ કર્યું હતું, સરપંચની છેલ્લું કામ આ વાડીમાં કર્યું હતું. ને અત્યારે કૂવો કેટલો ભીરો છે જોઈ લ્યો. અત્યારે ઓવરફ્લો થઈને જાય છે, દે ધના ધન ધુબાકે ધુબાકે ભીરો છે. ને આપણે અહીંથી ગાડેથી સાઈડો હાર્યો હતો, મોટા ઝાડવા લગી લઈ ગયા હતા. ત્યાંથી અત્યારે આ જગ્યાનો માહોલ કેવો થઈ ગયો જોઈ લ્યો. ને આપણે આ ગટર મારેલી છે એમાં બાજુમાં, ને એના બરાબર પાણી કૂવો ભીરો છે. આ કૂવો આપણે આખા આખો ભીરો જો ટબોઈરનો કાચીના,
જો દુબાકા મારી નાવાની મજો આવે એવો કૂવો ભર્યો અત્યારે, ને આ બાજુનો કૂવો છલીને જાય છે, ને આપણે અહીંયા ફેન્સિંગનું કામ હાલતું હતું એમાં જો એટલું કામ થયું છે, આ રીતે અત્યારે ગટરમાં પાણી આવેલું જાય છે. ને આપણે નાગજીભાઈની મરચી જોઈ હવે, કેવા મરચા આવ્યા હતા, કેવો ફાલ છે, આ કેવી મરચીને અંદર મરચા જોવા જડે છે તમને. આમ જોવો એક એક છોડવામાં કેટલા કેટલા મરચા છે, ને આ મરચીની પથારી જોવો અહીંથી એટલે લગી હારી રહી, ને અહીંથી જોવો આ પથારી ફરી ગઈ બધી મરચીની, જોઈ શકો છો આપણે. હવે અહીંથી બધી મરચી જોવો ટોટલ મરચી બગડી ગઈ છે, અહીંથી બધી ક્યાંય હારી રહી નથી, બધી એટલે બધી બગડી ગઈ છે. અહીંયા ખાલી 40-50 છોડવા હારા રહ્યા છે, બાકી બધા ભૂત થઈ ગયા, બધા બરીને ખાક થઈ ગયા. નાગજીભાઈની ડુંગળી ને ડુંગળીની હાલત જોવો, 3-4 મહિના થયા મતતા હતા, ને અહીં તે ડુંગળીની દશા આવી થઈ ગઈ. આમાં કાંઈ વરે એવું રહ્યું નથી, ને આ બધી તુવેર મરચી બધું સુકાઈ ગયું, લગભગ બકાલું બધું સુકાઈ ગયું છે. તો આમાં જોવો તમે કાંઈ એટલે કાંઈ સારું રહ્યું નથી. લાઈન ને બધું આ ક્લાસ ગોઠવી દીધું, અહીંયા આ રીતે આમ ગોઠવીને રાખી દીધું છે બધું કમ્પ્લીટ. હવે દિવાળીએ મુહૂર્ત કરશું, સાઈડો ચાલુ કરવાનો હતો પણ બહુ વરસાદ આવી ગયો એના લીધે બંધ વૈરું. જો આ સામે વાડી દેખાય એ જ વાડીમાં નાખવાનો હતો, પણ એ અત્યારે આખો ભરાઈ ગયો છે, હવે દિવાળીએ નાખશું એમાં. એટલે એ બધું અત્યારે પાણીમાં રોડ ને બધું રોડ લાઈન ને બધું ડૂબેલું રહેતું હતું, વરસાદ આવેલ ખાડો ભરાઈ જતો હતો, એટલે એને અધર બધું રાખી ને ગોઠવી દીધું છે. ભાઈ આપણે મશીન આવ્યા હતા જ વાડીએ, ને જોવો બધું સામાન અહીંયા આમ હરખો ગોઠવો વ્યવસ્થિતથી, મશીન બંધ કર્યું ત્યારે રેડ પપેડ નાખીને વયા ગયા હતા, ને અત્યારે હરખું ગોઠવું છે. ને અત્યારે જોવો આ બાજુની સાઈડમાં માલ આવો દેખાય છે, તો પાછળ બધું સુકાઈ ગયું છે, કાંઈ બાકી રહ્યું નથી. મરચી વાવી હતી મરચી, ડુંગળી વાવી હતી ડુંગળી, બધું સુકાઈ ગયું, કાંઈ બાકી રહ્યું નથી. અમે કીધું હવે મશીન કંઈ હમણાં ચાલુ થશે નહીં, 5-7 વરસાદ થવા માંડ્યા એટલે કીધું સાધન થોડું ખરખું સાફસૂફ કરીને ખરખું ગોઠવી દઈ, એટલે જો થડો ને બધું ગોઠવી દીધું છે ઘોડીને બધું. ને હવે છોકરા ગયા ફોટા પાડવા, ફોટા પાડીને આવે એટલે પછી આપણે જાય જોવો. આપણે અહીંયા નાગજીભાઈને વાળીએ છીએ, ના જોઈ જો લીલી હરિયાળી તુવેર છે, ને તુવેર છે એટલે માંડવીમાં તુવેર હતી ને એ તુવેર રહી ગઈ, ખાલી તુવેર વાવેલી હતી, ખાલી મરચી વાવેલી હતી એ બગડી ગયું. જોયું એક ખેડૂને આ જોયા જેવું હતું કે પાણી ખેંચી શકે એવો માલ હતો બાજુમાં એટલે રહી ગયો. ગામમાં પગી ગયા, ખેડી ગામમાં આવી, ખેડી ગામમાં એમાંય આપણે આવી ગયા અતુલબાપુની દુકાને જાજા ટાઈમીએ. હા શું કે અતુલબાપુ,
હાઈ ક્લાસ છે એમ ને. તો બનાવો પાન પાન ને, બનાવો પાન પાન દિયો છોકરાઓને, છોકરાઓને ખવડાવો વેફરું વેફરું. જી ખાવી હોય ભાઈ લઈ લ્યો. હા હાલો મંડોરેલા લેવા તમારે જી ખાવી હોય. પાનો પાન બાપુ હમણાં અત્યારે આરામમાં થઈ હોય ને, અત્યારે ક્યાં ચાલુ હોય? ના ના ક્યાંય નહીં હોય, આપણે અહીંયા રાજકોટ ને, રાજકોટ જ. હો અત્યારે તોડી વીખીને બધું રિપેર કર્યા રાખતા હતા. હા એ જણ ચેતનભાઈ નો મોટા ભાઈ નો ને ઓલો મારે આજ ફેરવવા નતું, થોડુંક હવરું હવરું મૂકવા નતું, મૂકી દીધું. નાગજીભાઈ સરપંચની વાડીએ જેમાં નાખીને વહી ગયા હતા. હાલો પાન બાપુએ મૂક્યું છે, પાન બનાવી નાખે, પાન ખાઈ નાખીએ આપણે.